ભારતીય યુવાનોમાં ખેલ પ્રત્યે જાગૃતતા આવે તેમજ વિવિધ ખેલો થકી યુવાનો આગળ વધે તે માટે સરકાર દ્વારા ખેલ મહાકુંભ દ્વારા દર વર્ષે વિવિધ રમતો દ્વારા યુવાનોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. ત્યારે આ ખેલ મહાકુંભમાં ધીરે ધીરે વિવિધ સમાજો દ્વારા યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે હાલ ખેલ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે પાલનપુરના ચડોતર ગામ પાસે અખિલ ભારતીય આંજણા યુવા મહાસંગઠન અને રેડિયન્ટ ઇવેન્ટ પાલનપુર દ્વારા ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ ખેલ મહાકુંભ 2020નો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં રાજસ્થાન ગુજરાત સહિત જિલ્લામાંથી 32 ટીમોએ ભાગ લીધો હતો. ત્યારે આ ખેલ મહાકુંભનો શુભારંભ બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, અખિલ ચૌધરી મહાસભાના પ્રમુખ વીરજીભાઈ ચૌધરી, અખિલ ચૌધરી યુવા સંગઠનના પ્રમુખ સોહનલાલ ચૌધરી, રાજસ્થાન મેવારામ ચૌધરી, નિવૃત્ત આર્મી મેન રાજસ્થાન ઉપસ્થિત રહ્યા હતા. કોરોનાના કહેર સામે યુવાનોમાં શારીરિક તેમજ માનસિક મનોબળ મજબૂત બને, યુવાનોમાં ખેલ પ્રત્યેની ભાવના જાગે તે માટે આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના માટે સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક સાથે સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી હતી. ખેલ મહાકુંભનું આયોજન અખિલ આંજણા યુવા મહાસંગઠનના પ્રમુખ હિતેશ ચૌધરી તેમજ રેડિયન્ટ ઇવેન્ટના પ્રકાશ ચૌધરી સહિત તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.